જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ છે એનો પહેલો ભાગ આપણે ઓલરેડી ચલાવી દીધો છે જે ત્રણ પોઈન્ટ પૂરા કરે હવે આપણે અહીંયા ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે આખો નવો ટોપિક આપી દીધો છે એના આધારિત આજે ત્રણ દાખલા જોવાના છે ચોથો દાખલો આપેલો છે પરંતુ એ કોના માટે રાખ્યો છે આપના માટે પ્રેક્ટિસ માટે ચલો ત્યારે વધુ વાત ન કરતા આપણે શું કરીએ સ્ટાર્ટ કરીએ નમસ્કાર મિત્રો હું પોતે વિપી લોહાર બિસાણા બાય મેહસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને જો હજી સુધી તમે મારી ચેનલ મેદસાણા વિપી લોહાર સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને પેલો બેલ આઈકન છે ને સાઇડમાં એને ટચ કરવાનું ભૂલતા નહીં જેથી આપણે પણ શું કરીએ ટચ મરાઈએ ચલો ત્યારે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત આપણે ધોરણ 11 માં જોઈ લીધો ધોરણ 11 ની અંદર જે આપણે સાબિતીના સ્ટેપ હતા એના જ અહીંયા યુઝ કરવાના છે અહીંયા શ્રેણિકની અંદર an ઘાતવાળો an જે an સ્વરૂપ દર્શાવતું હોય p of n એને ધારવાનો રહેશે જે આપણે અગિયારમાં ધોરણમાં કરતા હતા એના એ જ તો પ્રોસેસ અગિયારમાંની થોડી રીબેક મારી દઈએ અને સાથે સાથે આપણે અહીંયા કામમાં પણ લાગી જાય કાર્તિક અનુમાનના સિદ્ધાંત મુજબ પહેલાં જે વિધેય આપ્યું હોય એન જેવું એટલે કે અહીંયા આંડા ધારો કે મેં કરી દીધી છે અહીંયા રાઉન્ડ મારી મેં જોઈ લીધો કે એન ઘાત આપેલી છે આ પ્રમાણે એન ઘાતવાળા જે વિધેયો હોય એ વિધેયોની સાબિતી જેની આપવાની હોય

0100 ઝીરો ઝીરો આપેલો છે અને આપણને સાબિત કરવાનું કીધું છે અને એન બિલોંગ્સ ટુ કેવા આપેલા છે કેપિટલ એન સૌ આપણે નોંધ કરી દઈએ અહીં એ બરાબર આપણને કેટલા આપેલા છે ઝીરો ઝીરો વન અને ઝીરો સાથે સાથે આઈ આઈ કેટલી કક્ષાનો આપે છે ટુ બાય ટુ કક્ષાનો આપે છે માટે વન ઝીરો ઝીરો આપેલી હતી એ દર્શાવી દીધી આપણે શું સાબિત કરવાનું છે એને પેલા ધ્યાનથી જોવાનું તો એન ગાત વાળું પદ છે એને શું કરવાનું ધારી લઈશું છે સૌપ્રથમ આપણે પી ઓફ એન ધારી લેવાનું રહેશે હવે પહેલું સ્ટેપ n = 1 માટે じゃ આપણી આ LHS ને આ શું કશું RHS તો માટે LHS ની અંદર n ની જગ્યાએ 1 મૂકી દશું AI + BA આખાની એકાત માટે LHS = AI + BA I એટલે કયો એકમ શ્રેણિક 1001 તો એને આઈ સાથે ગુણી ગુણી દો તો એને આઈ સાથે ગુણી દો માટે એ ઝીરો ઝીરો એ પ્લસ બીને કોની સાથે ગુણવાનું છે એ સાથે માટે બીને એ સાથે ગુણી દો આપણી પાસે એ આપેલું છે ચલો ઝીરો બી ઝીરો ઝીરો બરાબર એ પ્લસ ઝીરો એ ઝીરો પ્લસ બી બી ઝીરો પ્લસ ઝીરો ઝીરો પ્લસ ઝીરો એ આ આપણી એલ એચ એસ છે હવે આરએચએસની અંદર તો આરએચ એની અંદર પણ આપણે શું કરી દઈશું એન બરાબર કેટલા મૂકવાના એક મૂકી દો માટે એની એક ઘાત લખવાની જરૂર છે ના એકમ શ્રેણિક આઈ પ્લસ એનની જગ્યાએ એક ઇન્ટુ એની વન માઇનસ વન એટલે શું થશે ઝીરો અને એની ઝીરો એટલે શું કહેવાય એક કહેવાય બી ઇન્ટુ એ ઓબ્ઝર્વેશન કરી શકો છો આપણે શું મળ્યું એઆઈ પ્લસ બી ઇન્ટુ એ જે સ્વરૂપ અહીંયા આપેલું હતું એનું એ જ અહીંયા રિપીટ થાય છે માટે કે એલ એચ ટુ આરએચએસ માટે પી ઓફ વન કેવો છે

p ऑफ k जे આપણો n વાળો સ્વરૂપ છે ત્યાં આગળ p ઓફ k a + b આ ખાને કે લીધે ગાદ લખીશું k n ની જગ્યાએ કે લખવાના k बराबर a ની k * i + k એની કે માઇનસ વન બી એ સત્ય છે આપણે સ્વીકારીને નંબર કેટલો આપી દઈશું એક જેનું કારણ આપણે આગળ આપીશું પી ઓફ કે પ્લસ વન ની અંદર ચલો આ વાત કરી એન બરાબર કે માટે તો બીજું સ્ટેપ આપણું કમ્પ્લીટ કરી દીધું હવે કયો સ્ટેપ આવ્યા ત્રીજો એન બરાબર કેટલા માટે કે પ્લસ વન માટે માટે ત્રીજું સ્ટેપ એન બરાબર કે પ્લસ વન માટે ત્યાં કેટલા લખવાના કે પ્લસ વન હવે પી ઓફ કે પ્લસ વન બરાબર અહીંયા ખાસ ધ્યાન રાખજો આ સ્વરૂપ K-A-I plus B-A. Akhirnya, K plus 1. is equal to Ini. E Ini jika ke kita lakukan K plus 1. Ini apabila ya kita lakukan K plus 1. અહીંયા પણ કેટલા આવશે કે પ્લસ વન માઇનસ વન તો કેટલા થશે માત્ર એની કે ઘાત અને બી એ તો ખરા જ સાબિત કરવું પડે આપણે આ બરાબર આ સાબિત કરવાનું છે અને જેના માટે કોનો ઉપયોગ કરવાનો છે સમીકરણ નંબર એક નો તો એની એલએચએસ લઈ લો માટે એલ આખાની બરાબર લાવી દઈએ એટલે આપણી સાબિતી કમ્પ્લીટ ચલો ત્યારે આપણે શું કરી દઈશું અહીંયા કેટલી કે પ્લસ વન આપણે એકનો ઉપયોગ કરવાનો ફરજિયાત પડે છે જ તો અહીંયા કે ઘાત છે અહીંયા કેટલી છે કે પ્લસ વન તો આપણે આધાર સરખો તો ઘાતો શું થાય સરવાળો ઘાતોનો સરવાળો તો આધાર કેવો થાય સરખો માટે અહીંયા એઆઈ પ્લસ बी के ए प्लस बी ए बराबर के प्लस एम बराबर घात घातवाड़े समीकरण एक मुजब ए लखी सक तो बराबर करू आई प्लस के, के माइनस वन बी ए એઆઈ પ્લસ બી એ ખાસ સાબિતી દેખાશે નહીં ચલો ગુણાકાર આની સાથે કરો માટે એ નહીં કે પ્લસ વન આઈ ઇન્ટુ આઈ આઈ સ્કવેર આઈ સ્કવેર કરો આઈ ઘન કરો કે આઈની એનઘાત કરો એકમ શ્રેણીનો ગુણાકાર આપણી પાસે એનો એજ રહે પોતે જ પોતાની સાથે ગુણાય ત્યારે ચલો તેનો અર્થ એની કે પ્લસ 1 * કે લા લખી દઉં આ ચલો a i નો ગુણાકાર અહીંયા પ્લસ k એમ નામ રાખી દો a ની સાથે ગુણાકાર કરશો તો આધા સરખો ઘાતોનો સરવાળો a ની k ઘાત અહીંયા b * a i નો ગુણાકાર કરવાથી આપણને મૂળ શ્રેણિક પોતે મળશે એટલે આપણે શું શીખી ગયા a * i બરાબર શું કહેવાય a આવું શીખી ગયા છે ચલો तो को बारो पूरा कर दीदो ए आई नो बारो को ले गया बी ए बी ए नो गुणाकार साथे प्लस एनी के बी ए इंटू आई तो बी ए आई जाए हम तो बी ए गुणाकार अह प्लस के, के माइनस वन के, के माइनस वन बी ए इनटू बी ए તો બી સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર હવે આપણી પાસે જે સાબિત કરવાની છે એને ધ્યાનથી જુઓ કેટલી કરવાની છે તો એની કે પ્લસ વન તો અહીંયા એની કે પ્લસ વન અને ઇન્ટુ કેટલા આપણને આપેલા છે શ્રેણિક આઈ ટુ કેટલા આપેલા છે શ્રેણિક આઈ તો આપણી પાસે એની કે પ્લસ વન ઇન્ટુ શ્રેણીક આઈ પ્લસ ઓબ્ઝર્વેશન તમે હવે કરી શકો છો આ બંને માંથી સામાન્ય આપણને કેટલા દેખાય તો કે એની કે બી ઇન્ટુ એ તો આપણે શું અને શું કે પ્લસ વન બંને શૂન્ય શ્રેણી કારણ તમે એ સ્ક્વેર બરાબર એ ઇન્ટુ એ કરશો એટલે આપણને જવાબ કેટલો મળશે શૂન્ય શ્રેણી મળશે માટે ઓબ્ઝર્વેશન તમે કરી શકો એની કે પ્લસ વન इंटू आय श्रेणी के प्लस वन ने एक बी ए पास जी मगेल साबिती दर्शा बराबर तो आती कही सकते वक्य भूलवा नहीं माटे के पी ऑफ के सत्य तो P ऑफ के प्लस वन सत्य थे માટે ગાણીતી અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક લગભગ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે પહેલું સ્ટેપ આપણું એન બરાબર વન માટે સાબિત કરવાનું બીજું સ્ટેપ આપણે એન બરાબર કે માટે સત્ય સ્વીકારી લેવાનું પી ઓફ કે અને ત્રીજું સ્ટેપ પી ઓફ કે નો ઉપયોગ કરી પી ઓફ કે પ્લસ વન માટે સત્ય સાબિત કરવાનું રહેશે બધા જ ઘટકો આપણને વન વન આપેલા છે તો કે આ પ્રમાણે હોય તો કે કેપિટલ એ ની એન ઘાત બરાબર આ શ્રેણિક માટે સાબિતી આપો જ્યાં એન કેપિટલ એન છે પ્રોસેસ ઉપર મુજબ પાછી ફરી વાર એના એ જ અહીંયા એન ઘાત વાળું પદ આપણને આ આપ્યું છે તો માટે પી એને ધારી લેશું તો સૌ પ્રથમ ધારી લેશું ધારો કે ત્રણ ની એન માઇનસ વન ની એન માઇનસ વન ચલો હવે એન બરાબર વન માટે સાબિતી આપીશું માટે n બરાબર વન માટે

અતો શ્રેણિક a પોતે પાછું મળ્યો બરાબર શું લખી દઉં a માટે p ઓફ 1 સત્ય ચલો કે p ઓફ 1 સત્ય સાબિત કરી દઉં બીજો સ્ટેપ n = k માટે સત્ય સ્વીકારી લેવાનું આથી n = k k બિલોંગ્સ ટુ કેપિટલ એન માટેની વાત કરીશું હવે તો ધારી કે ધારો કે ઓફ ટુ માઇનસ વન અને ત્રણ ની કે માઇનસ વન એટલે જ્યાં એન હતા એનની જગ્યાએ કેટલા મૂકી દીધા આપણે કે આગળ એક્ઝામ્પલ આપણે જોઈ લીધો એટલે થોડો ખ્યાલ આવી ગયો હશે આપણે ત્રણ ની કે માઇનસ વન ત્રણ ની કે માઇનસ વન કે માઇનસ આવું આપણે સ્વીકારી લઈશું અને સમીકરણ કેટલું આપીશું એક નંબર ચલો હવે એન બરાબર કે પ્લસ વન માટે કે બિલોંગ્સ ટુ કેપિટલ આપણે શું કરવું પડશે તો અહી શું કરવાનું જગ્યા બરાબર અહીંયા કે પ્લસ વન મૂકશો એટલે કેટલા થશે કે પ્લસ વન માઇનસ વન એટલે ત્રણ ની કેટલી ઘાત થશે માત્ર કે ત્રણ ની કે કે સત્ય સાબિત કરવું પડે એનો અર્થ એની કે પ્લસ વન બરાબર આપણે આ શ્રેણી સાબિત કરવાનો છે તો ચલો વાંધો નહીં કરી દઈશું આપણે એલ એચ લઈ લો બરાબર એની કે પ્લસ વન આપણે શું વાત કરી એન બરાબર કે પ્લસ વન ની જે સાબિતી આપવાની હોય તો હંમેશા એન બરાબર કે પદનો ઉપયોગ કરવાનો એટલે સમીકરણ નંબર એકનો પણ આપણે ઉપયોગ કરવાનો છે જેની અંદર આપણે એની કેટલી ઘાત આપી છે એની કે ઘાત આપી તો કે પ્લસ વન ને હું શું લખી શકું એની કે ઇન્ટુ એ લખી શકું આધાર સરખો ઘાતોનો સરવાળો ઘાતોનો સરવાળો તો આધાર સરખો ચલો ત્યારે હવે એ રેસ્ટુ કે છે એ બરાબર આપણને કેટલા આપેલા તો ત્રણ ની કે માઇનસ વન કે માઇનસ વન કે માઇનસ વન ટુ એ બરાબર આપણને શ્રેણી બધા જ ઘટકો એક છે

ત્રણ ની કે માઇનસ 1 ત્રણ ની કે માઇનસ વન કે માઇનસ વન એક્ઝામ્પલ એકદમ ઈજી છે ખાલી લખવામાં થોડો મોટો છે આપણને સ્વરૂપ આ પ્રમાણે મળે છે तोड़ने तोड़ने k-1 k-1 तोड़ने k-1 कितनी बार था तो, मैनस वन त्री मैनस वन त्री मैनस वन है मैनस वन दर घटक थ्री इंटू थ्री मैनस वन के मैनस वन थ्री इंटू थ्री k-1 થ્રી ઇન્ટ થ્રી ની કે માઇનસ વન થ્રી ઇન્ટુ થ્રીની કે માઇનસ વન થ્રીની કે માઇનસ વન એન્ડ થ્રી માઇનસ વન હવે પાછું આધાર સરખો તો ઘાતોનો સરવાળો માટે જોઈ શકો આની કેટલી ઘાત એક આધાર સરખો ઘાતોનો સરવાળો એક અને માઇનસ એક કેન્સલ માટે ત્રણની કેટલી ઘાત વધશે કે ત્રણ ની કે ઘાત ત્રણની કે બરાબર તમે જોઈ શકો છો આપણે સાબિતી શું આપવાની હતી n બરાબર k પ્લસ વન માટે આ એલએચએસ ને આર એચ એસ મળી ગઈ છે માટે આરએચએસ આથી શું કહી શકાય કે પી ઓફ કે સત્ય તો પી ઓફ કે પ્લસ વન પણ કેવું છે સત્ય છે માટે અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક એક્ઝામ્પલ ખાલી લખવા મોટો છે બાકી તો એકદમ સરળ આપેલો છે અને ખાસ ધ્યાન રાખવા જેવું પણ છે કેમ પૂછાવા લાયક છે એટલે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ચલો ત્યારે એક્ઝામ્પલ અને આજના ભાગનો છેલ્લો કેપિટલ એ શ્રેણિક બરાબર ત્રણ માઇનસ ચાર અને બીજી હરોળ આપણને આપીએ વન માઇનસ વન તો કે શ્રેણિક એ બરાબર હોય તો એની એન બરાબર આ શ્રેણિક માટે સાબિત કરો જેન બિલોગ્સ ટુ કેપિટલ એન માટે આપણે સાબિત કરવાના છે પ્રોસેસ હવે તમને ખ્યાલ આવી જ ગઈ હશે કે પહેલું સ્ટેપ આપણે પી ઓફ એન ધારવાનું પછી એન બરાબર વન માટે સાબિત કરવાનું એન બરાબર કે માટે સત્ય સ્વીકારવાનું અને એન બરાબર કે પ્લસ વન માટે સત્ય સાબિત કરવા પી ઓફ કે ઉપયોગ કરવાનો રહેશે અને એનું કારણ તમારે આપી દેવાનું મેં અત્યારે આપેલા છે ને અંદર તમારે ખાસ ધ્યાન ધારી લો પેલા ધારો કે પી ઓફ એન એની એન બરાબર

ટુ ઇન્ટુ વન આપણને શ્રેણિક કેટલું મળશે અહીંયા માઇનસ ફોર અહીંયા વન અને અહીંયા માઇનસ વન આ તો પોતે શ્રેણિક કયું છે કેપિટલ ઈ માટે કે પી ઓફ વન કેવો છે સત્ય સત્ય થઈ ગયું તો હવે કોની વારી એન બરાબર કે માટે સત્ય સ્વી કરવાની તો હવે એન બરાબર કે કે બિલોંગ્સ ટુ કેપિટલ એન માટેની વાત કરીશું ધારી લઈશું ધારો કે પી ઓફ કે એ રેસ્ટુ કે એનની જગ્યાએ કેટલા મૂકવાના છે હવે આપણે કે મૂકવાના છે માટે વન પ્લસ ટુ કે કે માઇનસ ફોર કે એન્ડ વન માઇનસ ટુ કે અને નંબર એક આપી દઈશું અને શું કરી દઈશું સત્ય છે એવું સ્વીકારી લેશું છેલ્લું સ્ટેપ એન બરાબર કે પ્લસ વન માટે જ્યાં કે બિલોગ્સ ટુ કેપિટલ n હવે એની જગ્યાએ કેટલા લખીશું કે પ્લસ વન માટે હવે આપણે શું સાબિત કરવાનું તે

वन माइनस टू इंटू के प्लस वन चलो हमें थोड़ा सा दूप आपी दिए के थे टू के एन प्लस टू तो टू के प्लस के प्लस वन अँ शू माइनस फोर के माइनस फोर अह माइनस टू के माइनस टू प्लस वन माइनस वन तो माइनस वन સાબિત પડે આપણે આ સાબિતી કરવાની છે એની કે પ્લસ વન બરાબર તો પાછી વાર્તા એની જ શું કરશો એની કે પ્લસ વન આપણે એલએચ લઈને દોડીશું બરાબર શું લખશો આધાર સરખો તો ઘાતોનો સરવાળો ઘાતોનો સરવાળો તો આધાર કેવો સરખો આપણે સમીકરણ નંબર એકનો યુઝ કરવાનો છે એની કે એની જગ્યાએ કેટલા લખી દઈશું તો વન પ્લસ ટુ કે માઇનસ ફોર કે વન માઇનસ ટુ કે આપણી પાસે એ

थ्री प्लस के वन नो माइनस फोर के पेहलॉ सम पेली हार कम्प्लीट गई पेलो सम बीजी हार त्रो नो वन माइनस टू के पहला समनी वारी कम्प्लीट थी गई बीजो सम माइनस फोर

પણ કેવું છે સત્ય છે માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ પી ઓફ એન પ્રત્યેક બિલોંગ્સ ટુ કેપિટલ એન માટે કેવું છે સત્ય છે તો અહીંયા આપણે સ્વાધ્યાય ત્રણ છે એના જે એક્ઝામ્પલ આપણે આગલા સ્વાધ્યાયના બે આધારિત હતા એક કમ્પેર કરી દીધા અને આવો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત તમને વાત કરી દીધી એ મુજબ પહેલાં કે એક એક્ઝામ્પલ છે જે તમારા પ્રેક્ટિસ માટે રાખેલો છે ચલો ત્યારે બીજી વાત કરી દઉં પ્રશ્નો આપણે જે આગલા સ્વાધ્યાયના બે ત્રણ બાકી છે અને આ સ્વાધ્યાયના પણ પ્રશ્નો જે બે ત્રણ આપેલા હોય એ એ ટોપિક આપણે શું કરીશું પ્રશ્નોનો એક સેક્શન આખો લઈશું જેમ કે આજે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતનો એક સેક્શન લીધો એટલે કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો ત્યાં આગળ એક સેક્શન લઈશું એટલે આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે હવે નેક્સ્ટ અંદર આપણે સ્વાધ્યાય હતા એ જોઈ લેવાના અને સાથે સાથે શ્રેણીના જે સ્વાધ્યાય ચલાયા છે જે કોન્સેપ્ટ ચલાવે છે એ પણ જોઈ લેવાનો આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર પછી ચાર પોઈન્ટ પાંચ અને પછી ચાર પોઈન્ટ છ એમ આખો કોન્સેપ્ટ નિશ્ચાયક અને શ્રેણિકનો પૂરો થઈ જશે લગભગ ચાર થી પાંચ ઓડિયોમાં બધું કમ્પ્લીટ થઈ જશે તો ત્યાં સુધી મળીશું ચલો આવજો